સોરી વિદ્યાર્થી મિત્રો થોડું પ્રોબ્લેમ થઈ ગયો તો વિડિયો બંધ થઈ ગયો બરાબર હવે આપણો જે દાખલો હતો એને હું પાર્ટ 2 સ્વરૂપે તમને મોકલી દઈશ બરાબર આપણો પાંચમા લેક્ચરનો પાર્ટ 2 જી 4.556 ઉપર 12 આપણે એની વાત ચાલુ હતી તો મે x ધારી લીધો x 4.56 12 રેડી તો x ઉપરનો લીટો દૂર કરવા માટે 4.556 બરાબર આ રીતે અનંત સુધી લેવાની વાત છે 4.556 અનંત સુધી દબાવી દીધા હવે તમને સિસ્ટમ ખબર છે ત્રણ આંકડા ઉપર લીટો હોય ત્રણ આંકડા ઉપર તો બંને બાજુ ત્રણ મીંડા 1000 વડે ગુણવા આવો લ્યુટ છે તો 1000x આમાં પોઈન્ટ ત્રણ આંકડા આગળ હશે એટલે અહીંયા પહોંચશે એટલે કે 4556.556 અનંત સુધી બરાબર તો અહીંયા લખવું પડશે કારણ સ્વરૂપે બંને બાજુ 1000 વડે ગુણતા તો બંને બાજુ 1000 વડે ગુણતા એવું લખાઈ ગયું બરાબર તો હવે 1000x નો 1000x 4556 + 0.556 556 ક્યાં સુધી તો કે અનંત સુધી આ સિસ્ટમથી તમે પરિચિત છો બરાબર માત્ર ને માત્ર આંકડો જ મોટો થયો છે બાકી તો e નું e જ છે બધું જ બરાબર તો હવે હું એમ કહેવા માંગુ અહીંયા આપણે 0.556 હોય એ x નથી લખી શકતા 4.556 અનંત સુધી હોય તો જ તમે x લખી શકો નકર લખી શકતા નથી તો મારે શું કરવું પડે 4556 એમાંથી 4 ને બાદ કરી e 4 અહીંયા મૂકી દેવાના એટલે આપણું કામ પોકે થઈ જશે તો 1000x 4556 માંથી 4 ને બાદ કરો તો 4552 હવે ઈ 4 અહીંયા મૂકી દીધા 556 ક્યાં સુધી તો કે અનંત સુધી સિસ્ટમ પ્રમાણે થઈ ગયો દાખલો 1000x is equal to 4552 વત્તા 4.556 અનંત સુધી હોય ને x કઈ હતી આ x પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ x થઈ જાય તો 1000x માઇનસ x બરાબર 4552 1000x માંથી 1x જાય તો 999x is equal to 4552 તેથી x બરાબર 4552 છેદમાં 999 બરાબર p ના છેદમાં q બરાબર સમય મેં તમને કીધું હતું કે છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો અને ન ઉડાડો તો પણ કોઈ પ્રોબ્લેમ બનતો નથી બરાબર આ સિસ્ટમ હતી p છેદમાં q સ્વરૂપે દર્શાવવા માટેની બે માર્કના દાખલાની રીત હવે આનો આજ દાખલો સમજજો આનો આજ દાખલો મેં તમને કીધું તો એની શોર્ટ મેથડ લેક્ચરના અંતમાં હું તમને એની શોર્ટ મેથડ સમજાવીશ કે જે પેપરની અંદર માત્ર એક જ માર્કમાં પૂછાય કે 0.35 બારનું p છેદમાં q સ્વરૂપ હા ભાઈ 0.35 બારનું p છેદમાં q સ્વરૂપ 0.56 બારનું p છેદમાં q સ્વરૂપ 0.81 બારનું p છેદમાં q સ્વરૂપ 0.232 બારનું p છેદમાં q સ્વરૂપ બરાબર આ ચાર ઓપ્શન હજી એક આગળ લઈએ 0.537 બારનું p છેદમાં q સ્વરૂપ ત્યારબાદ 2.32 બાર 3.44 બાર 7.484 બાર 9.336 બાર 8.256 બાર આવી રીતનું કઈ આવે તો આનો ઓન ધી સ્પોટ તમે આન્સર સાદી ભાષામાં ઓન ધી સ્પોટ તમે જવાબ દેવા તો ખાલી કરી દેશો તો 0. હોય 0. તો કે બીક જ નથી ડરવાનું જ નથી 0. હોય એટલે ઉપર કયો આપણો 35 અહીંયા કયો આપણો 56 અહીંયા 81 અહીંયા 232 અને 537 ઓકે હવે કેટલા આંકડા ઉપર લીટો છે તો કે બે આંકડા ઉપર એટલે 9 રેડી બે આંકડા ઉપર લીટો 9 81 તો છેદમાં 9 9 9 81 11 99 માં છેદ ઉડતા હોય તો ઉડાડવાના નો પ્રોબ્લેમ 232 ત્રણ આંકડા આવ્યા તો 3 9 બે આંકડા છે ત્રણ આંકડા આવ્યા તો 3 9 ફાવી ગયો ટૂંકમાં 0. વાળું ભાવ થયું હવે આવી રીતનું આવ્યું 2.3.7.9 એ જે કાંઈ આવે નો પ્રોબ્લેમ બહુ એટલે બહુ સેલી ભાષામાં સમજાવી દઉં અને પોઈન્ટ ને ઉપરના બારના લીટા બધું જ ભૂલી જાઓ બધું ભૂલી જાઓ અહીંયા કેટલા છે આખે આખ ભેગી કરી નાખો આખે આખો આંકડો ભેગો કરી નાખો 232 કેટલા થાય 232 તો 232 માંથી આ બે કાઢો પણ બધું ભેગું કરો 12 નહીં જોવાનું
પોઈન્ટ નહીં જોવાનું કઈ જોવાનું નહીં ટોટલ આંકડા ભેગા કરો એટલે 232 એમાંથી બે કાઢો 230 છેદમાં બે આંકડા ઉપર મીટર હોય તો બે નવ ઈ સિસ્ટમ તો અહીંયા જે હતી જ છે પણ અહીંયા ઉપર કેમ કરવાનું ઉભા રહો હિસાબ કરો બધો તો 344 કેટલા છે 344 344 એટલે 3 કાઢી નાખો 341 નવાનું થઈ ગયું ફાવી ગયું 7484 આનો આન્સર તમારો તમને કદાચ પેપર ની અંદર પૂછાણો તો પેપર ની અંદર તમે 2 માર્ક ના દાખલામાં પૂછાણો તો 2 માર્ક ના દાખલામાં મારો જવાબ આવ્યો હશે કે ન થાયો સાચો છે ખોટો છે તમે ઓન ધી સ્પોટ આના ઉપરથી ગણતરી નક્કી કરી શકો રેડી હા તો 7484 7484 માંથી 7 બાદ કરો 7484 માંથી 7 બાદ કરો તો 7484 માંથી 7 કાઢો એટલે 4 જાય તો 80 3 જાય તો 70 રેડી છેદમાં 39 ઓકે ફાવી ગયું 9336 ભેગો આપણો કરી નાખો 9336 માંથી 9 કાઢો 6 કાઢો તો 30 પછી પાછા 3 કાઢો 27 9327 છેદમાં 39 3 આંકડા ઉપર લીટો છે 8256 માંથી 8 કાઢી નાખો તો 8248 બરોબર જ છે ને કોઈ ભૂલ નથી ને બાદબાકીમાં 8256 માંથી 6 કાઢો એટલે 250 વળી 2 કાઢો એટલે 248 બરોબર એટલે 8 નીકળી ગયા કહેવાય છેદમાં 999 આ એની ટૂંકામાં ટૂંકી દે ઓન ધી સ્પોટ આન્સર આપવાની બરાબર તો આ આપણે જે માહિતી મેળવી એ સમય છે એમ સાબિત કરો અને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવાની માહિતી મેળવી રેડી હવે આગળનો લેક્ચર આપણો જ્યારે આવશે ત્યારે પાછો નવા ટોપિકમાં નવા દાખલા જોઈશું હવે 0.235 બાર 0.537 બાર 1.456 બાર બરાબર પછી 2.732 બાર આ ટાઈપના દાખલા 0.98 બાર 0.56 બાર આ ટાઈપના જે કઈ ઉદાહરણો છે તમે તમારી રીતે ગણજો બરોબર જોઈએ રકમ 0.35 બાર પછી આવા પણ આવશે એ પણ આગળ જતા આવો 0.4 અને 17 ઉપર બાર માત્ર બે દાખલા ઉપર બાર હોય ત્રીજા આંકડા ઉપર ન હોય ત્યારે શું કરવાનું એવી સિસ્ટમ વાળા પણ દાખલા આપણે ગણશું આગળ જતા અત્યારે તમે માત્ર 0.235 બાર 0.537 બાર 1.456 બાર 2.732 બાર 0.98 બાર અને 0.56 બાર વગેરે દાખલાઓની તમે પ્રેક્ટિસ કરજો અત્યારે આપણો પાંચમા દાખલાનો પાંચમા લેક્ચરનો પાર્ટ 2 આપણે પૂરો કરી દીધો જેમાં મેં તમને સંપૂર્ણ માહિતી શેની આપી તો કે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો અને સમય છે તેમ સાબિત કરો હવે આપણો જ્યારે છઠ્ઠો લેક્ચર ચાલુ થશે તો છઠ્ઠા લેક્ચરની અંદર હું તમને નવું ચાલુ કરવાનો છું ક્યુ તો કે દશાંશ સ્વરૂપ અને દશાંશ અભિવ્યક્તિ દશાંશ સ્વરૂપ અને દશાંશ અભિવ્યક્તિમાં શું કરવાનું તો કે કોઈ રકમ આપી હોય સમય સંખ્યા એનો ભાગાકાર કરવાનો જો ભાગાકારની અંદર શેષ શૂન્ય આવી જાય તો દશાંશ અભિવ્યક્તિ શાંત હોય નકર અનંત આવૃત અનંત અનંત અરાવૃત હોય બરાબર આ ટાઈપના આપણે અભ્યાસની લેક્ચર 6 માં ચર્ચા કરીશું થેન્ક યુ